नमस्कार। હવે આપણે બીજો ટોપિક શીખ્યા છે ઉદ્દીપન પ્રક્રિયા। ઉદ્દીપનનો મતલબ કેટલાઇસિસ પ્રક્રિયા। જો શું થશે, ધારો કે એક પ્રક્રિયા લખી છે તમને, પોટેશિયમ ક્લોરાઇડનો ગરમ કર્યો છે અને એમાંથી ગરમ કરવાથી KCl અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન કર્યો છે। આ પ્રક્રિયા તીવ્ર રીતે ગરમ કરવામાં આવે છે 653 થી 870 કેલ્વિન તાપમાને, અને ગરમ કરવાથી ઓક્સિજન વાયુ મેળવી શકાય છે। પણ એ પ્રક્રિયામાં ધીમેથી વિઘટન થાય છે અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે। એક પ્રક્રિયા છે। નેક્સ્ટ એની પછી જુઓ શું થાય છે। એ જ પ્રક્રિયા લખેલી છે એમાં ઉદ્દીપક નાખ્યો છે MnO2। આ એક પ્રકારનો પદાર્થ નાખ્યો છે જેને આપણે ઉદ્દીપક કહીશું। એ પદાર્થ શું કરશે, ઓક્સિજન પ્રાપ્ત થશે, પ્રક્રિયા થવાની છે। પણ આમાં જે ઓક્સિજન પ્રાપ્ત થશે એ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થશે। ઝડપથી કેમ પ્રાપ્ત થાય છે તેનું રીઝન, એની અંદર MnO2 પદાર્થ નાખ્યો છે। એક બાહ્ય પદાર્થ તરીકે કોઈ પદાર્થ ઉમેરવામાં આવતો હોય, એવો સૌ પ્રથમ જે અભ્યાસ કર્યો હોય જેનાથી તમે વેગ વધારી શકો છો, તો એ બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે કર્યો છે। તો આના માટે ટેમ્પરેચર પણ ઓછું જોઈએ। જો આમાં ટેમ્પરેચર વધારે જોઈએ, આમાં ટેમ્પરેચર કેવું જોઈએ, ઓછું। ઓછું ટેમ્પરેચર હોય તો પણ પ્રક્રિયા ઝડપથી થાય છે અને નિપજ ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે, ઓક્સિજન ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે। તો આ જે પદાર્થ છે જે પ્રક્રિયાનો વેગ વધારે છે પણ પ્રક્રિયામાં પાછો વપરાતો નથી, જેવો તેવો પાછો પ્રાપ્ત થાય છે, તો એ પદાર્થને શું કહેવામાં આવે છે, ઉદ્દીપક કહેવામાં આવે છે। તો ઉદ્દીપકની સૌ પ્રથમ માહિતી બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે આપી છે। નેક્સ્ટ એની પછી બીજો પદાર્થ પ્રવર્ધક અને વિષ। ધારો કે કોઈ પ્રક્રિયા થતી છે, ધારો કે હેબર પદ્ધતિ આપણે લખીએ, નાઇટ્રોજન હાઇડ્રોજન ભેગા થઈને અમોનિયા વાયુ બની ગયો, તો એમાં જે ઉદ્દીપક નાખ્યો છે ને, ઉદ્દીપક શું કરશે, પ્રક્રિયાની વેગ વધારવામાં મદદ કરશે। હવે આ ઉદ્દીપકની સાથે ધારો કે કોઈ બીજો પ્રવર્ધક ઉમેરેલો હોય, તો એ પ્રવર્ધક શું કરે, તો ઉદ્દીપકની સક્રિયતામાં ખાલી વધારો કરે છે, એને એક્ટિવ વધારે ઝડપથી બનાવી શકે અને એટલેથી નિપજ ઝડપથી પ્રાપ્ત થઈ શકે। પ્રવર્ધકનો મતલબ ઉદ્દીપકની સક્રિયતા વધારે છે, અને વિષનો મતલબ શું કે ઉદ્દીપકની સક્રિયતાને ઓછી કરી નાખે છે। અશુદ્ધિઓ રહી ગયેલી હોય, ધારો કે લોખંડની અંદર અશુદ્ધિઓ રહી ગયેલી હોય ને, તે અશુદ્ધિઓ શું કરે છે, ઉદ્દીપક જે છે જે કામ કરતો હોય એની પ્રક્રિયાને થોડી ધીમી પડાવે, ધીમી પાડે એટલે શું છે, એક વિષ તરીકે કામ કરે, ઝેર તરીકે કામ કરે। તો આ બે વસ્તુ ક્લિયર થવી જોઈએ। પ્રવર્ધકનો મતલબ એક પ્રકારનો પ્રમોટર, પ્રમોટ કરે છે, ઉદ્દીપકની સક્રિયતાને વધારે છે, પ્રક્રિયામાં નિપજ જે પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત થવાની છે, પણ ખાલી ઝડપથી જે પ્રક્રિયા થાય છે એના કરતાં વધારે ઝડપથી પ્રક્રિયા કરાવી શકે, એ પ્રમોટરનું કામ છે। અને વિષનું કામ શું છે, વિષ એટલે શું, ઝેર, એ ઉદ્દીપકની સક્રિયતાને શું કરી નાખે છે, ઘટાડી નાખે છે। તો સિમ્પલ આપણો ટોપિક છે ઉદ્દીપન પ્રક્રિયા।